ચાઇન રાજુલાના જે સંઘવી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગુરુજનો, ટ્રસ્ટીઓ તેમજ રાજુલાના શિક્ષણ પ્રેમી જનતા, આગામી 17 ડિસેમ્બરના રોજ રાજુલા જે સંઘવી હાઈસ્કૂલની અંદર અમૃત મહોત્સવ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ તન મન ધનથી સેવા કરીએ અને હાજરી આપીએ. આપણે આ માતૃ સંસ્થાની અંદરથી શિક્ષણ મેળવીને ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, તો એ પ્રગતિ આપણી આ માતૃ સંસ્થાને આભારી છે. તો અત્યારે આપણને ને માતૃ સંસ્થાની હાક છે, તો આપણે સૌ સાથે મળીને અચૂક આ કાર્યક્રમની અંદર હાજરી આપીએ. તેમજ વિદ્યાર્થી યુનિયન રાજુલા નામે 10 વર્ષ સુધી આ સંસ્થા દ્વારા રાજુલાને તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર પુસ્તકો ફી ભરવી, નોટબુકો વિતરણ, ઇનામ વિતરણ કાર્યક્રમ આવા અનેક કાર્યક્રમો સતત 1988થી ચાલુ કરેલ. તો આ સંસ્થાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયેલા હતા. તો એ વિદ્યાર્થીઓ જ્યાં પણ હોય તેઓને પણ એક અપીલ છે કે આપણી સંસ્થાની હાક છે અને આપણે તો સેવા કરી ચૂક્યા છીએ, તો અચૂક આ કાર્યક્રમની અંદર આપણે હાજરી આપીને ફરી વખત સેવાની આપણને તક મળી છે. તો જેટલું પણ શક્ય હોય એટલું વિદ્યાર્થી યુનિયન રાજુલા વતી હું તમે સૌને આમંત્રણ આપું છું કે પધારો, પધારો. આપણી માતૃ સંસ્થા આપણને બોલાવી રહી છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ અત્યારે જે કાંઈ આપણી માતૃ સંસ્થાની માંગ હોય એ પૂર્ણ કરવા માટે આપણને ઈશ્વરે શક્તિ આપી છે, તો યથાશક્તિ આપણે પણ યોગદાન આપીએ એવી એક નમ્ર અપીલ છે. અને આગામી 17 ડિસેમ્બરના રોજ આપણે બહોળી સંખ્યામાં હાજરી આપવાની છે. તેમજ આ સંસ્થાના ભૂતપૂર્વ ગુરુજનો જે રિટાયર્ડ થઈ ગયા છે, જે કોઈ પણ જ્યાં પણ હોય ત્યાંથી તેઓ પણ અચૂક હાજરી આપે. તેમજ આપણી સંસ્થાના દાતાશ્રીઓ અવારનવાર આ સંસ્થાને ઉપયોગી થયેલા રાજુલાના નાગરિકો ઘણી જગ્યાએ બહાર બીજા સ્ટેટમાં બીજા શહેરોમાં વસેલા છે, તેઓને પણ એક મારું ભાવભર્યું નિમંત્રણ છે કે આ સંસ્થાની અંદર આવીએ અને હાજરી, તમારી હાજરી એ જ અમારા માટે બહુ મૂલ્યવાન છે. અને આ સંસ્થાના જે દાતાઓ છે, ટ્રસ્ટીઓ જે છે, એમને પણ એક મારું હૃદયથી અપીલ છે કે તેઓ પણ એક હાજરી આપે અને આ સંસ્થાને માટે અચૂક કંઈ પણ એનાથી શક્ય હોય એટલું કરી છૂટે. જય હિન્દ, જય ભારત.